ધારો કે હું કોઈક ફેક્ટરી ચલાવું છું અને મેં તેમાં થઈ રહેલા ઓપરેશનનો અભ્યાસ કર્યો અને અઠવાડિયાના સમયગાળા દરમિયાન ઉત્પાદન થયેલી રાશિના વિધેય તરીકે મારો ખર્ચ કઈ રીતે બદલાય છે તે હું શોધી શકું છું. આપણે તેને દોરીને સમજીએ. આપણે અહીં ખર્ચના વિધેયને દોરી શકીએ. ધારો કે અહીં આ અક્ષ ખર્ચ દર્શાવે છે, જેને સી કહીશું, અને ત્યારબાદ અહીં આ અક્ષ રાશિ દર્શાવે છે, જેને ક્યુ કહીશું, અને મારું વિધેય કંઈક આ પ્રમાણેનું દેખાય છે. ખર્ચનું વિધેય કંઈક આ પ્રકારનું દેખાય છે. જો હું કશું ઉત્પાદન ન કરું તો પણ મારો ચોક્કસ ખર્ચો તો હશે જ. મારે મારી ફેક્ટરીનું ભાડું આપવું પડે. જો કોઈ પણ ઉત્પાદન ન થતું હોય તો પણ મારે લોકોને પગાર આપવો પડે. ધારો કે અઠવાડિયાનો ચોક્કસ ખર્ચો $1,000 છે, અને પછી જેમ જેમ મારી રાશિ વધે છે તેમ તેમ ખર્ચો પણ વધે છે. જો હું અહીં 100 એકમનું ઉત્પાદન કરું તો અહીં મારો ખર્ચ $1,300 થશે, અને જેમ જેમ પછી મારું ઉત્પાદન વધે તેમ તેમ મારો ખર્ચો ઝડપથી વધશે. હું અહીં ખર્ચ વિધેય વિશે વધારે વાત કરીશ નહીં, પરંતુ આ વિડીયોમાં હું એ દર્શાવવા માંગુ છું કે આનું વિકલિત શું દર્શાવે. ક્યુની સાપેક્ષે સીનું વિકલિત, જેને સી પ્રાઇમ ઓફ ક્યુ પણ લખી શકાય, તે શું દર્શાવે. જો આપણે તેને આલેખની મદદથી સમજીએ તો આપણે તેને સ્પર્શકના ઢાળ તરીકે જોઈ શકીએ. ધારો કે અહીં આ બિંદુ આગળનો સ્પર્શક આ પ્રમાણે છે. ક્યુ બરાબર 100 છે, તેથી અહીં આ સ્પર્શક રેખાનો ઢાળ સી પ્રાઇમ ઓફ ક્યુ એટલે કે સી પ્રાઇમ ઓફ 100 થશે. પરંતુ તે ઢાળ આપણને શું કહે છે? અહીં ઢાળ એ ખર્ચમાં થતો ફેરફાર ભાગ્યા રાશિમાં થતો ફેરફાર છે, અને આ સ્પર્શક રેખાનો ઢાળ છે, જે આપણે કલનશાસ્ત્રમાં સૌપ્રથમ શીખ્યા હતા. જેમ જેમ આપણે રાશિમાં થતો ફેરફાર ખૂબ જ નાનો લેતા જઈએ તેમ તેમ રાશિમાં થતા ફેરફારની 0 સુધીની કિંમત માટે લક્ષ લઈ શકાય, જેને આપણે તાક્ષણિક દર કહીશું, અને તેવી જ રીતે આપણને તાક્ષણિક ફેરફાર મળે છે. તેથી તેને આ પ્રમાણે વિચારી શકાય. અહીં આ તે દર છે જ્યાં રાશિની સાપેક્ષે ખર્ચમાં ફેરફાર થઈ રહ્યો છે. જો હું વધુ એક એકમનું ઉત્પાદન કરું તો મારો ખર્ચ કયા દરે વધશે? અહીં તમે જોઈ શકો કે તે અચળ નથી. જો તમારું ખર્ચ વિધેય એક જ રેખામાં હોય તો તમારો ઢાળ અચળ હશે. તેની સ્પર્શક રેખા એ તમારા ખર્ચ વિધેયની રેખા હશે. પરંતુ આપણે અહીં જોઈ શકીએ કે તે બદલાઈ રહ્યો છે. અહીંના ઉત્પાદનમાં થતા ખર્ચ કરતા ઓછો હશે, અને તમે અહીં જોઈ શકો કે અહીં ઢાળ વધી રહ્યો છે. જો હું કોઈ કાચા માલનો ઉપયોગ કરી રહી હોઉં અને જેમ જેમ તેનો ઉપયોગ વધારું તેમ તેમ તેનો ખર્ચ પણ વધશે. પરંતુ તમે કહેશો કે આપણે આ માર્જિન પર આપણો ખર્ચ કયા દરે વધી રહ્યો છે તેના પર શા માટે ધ્યાન આપીએ છીએ? અહીં આપણે તેને સીમાંત ખર્ચ એટલે કે માર્જિનલ કોસ્ટ કહીશું, અને તમારે તેના પર ધ્યાન આપવાની જરૂર એટલા માટે છે કદાચ તમે શોધી શકો કે તમારે તમારું ઉત્પાદન ક્યારે અટકાવવું જોઈએ. ધારો કે આ ઓરેન્જ જ્યુસ છે. જો હું અહીં જાણતી હોઉં કે હવે પછીના ગેલનનું ઉત્પાદન કરવા મને $5 ખર્ચ લાગશે અને હું તેને $6 વેચી શકું તો હું તે કરીશ. પરંતુ ધારો કે પછીના ગેલન માટે હું અહીં છું, મેં ઘણા બધા ગેલન જ્યુસનું ઉત્પાદન કરી લીધું છે, હું તેને માર્કેટમાં વેચી રહી છું, હું એક સ્થાનેથી બીજા સ્થાન પર તેનો ટ્રાન્સપોર્ટ કરું છું. જો હું બીજા ગેલનનું ઉત્પાદન કરું તો મને તેનો ખર્ચ $10 થશે, અને હવે હું તેને $6 વેચી શકું એમ નથી, માટે મારે તેનું ઉત્પાદન બંધ કરવું પડશે. આમ કલનશાસ્ત્રના સંદર્ભમાં કે અર્થશાસ્ત્રના સંદર્ભમાં જો તમે તમારા ખર્ચને રાશિઓના વિધેય તરીકે લઈ શકો તો તેનું વિકલિત સીમાંત ખર્ચ થશે. ઇન્ક્રીમેન્ટલ યુનિટ માટે ખર્ચમાં કયા દરે વધારો થઈ રહ્યો છે તે થશે. અને આવા બીજા સમાન ખ્યાલ પણ છે. જો તમે તમારા નફાને રાશિના વિધેય તરીકે લો અને પછી તમે તેનું વિકલિત લો તો તે તમારો સીમાંત નફો થશે. જેમ જેમ આપણે આપણી રાશિ વધારીએ તેમ તેનો ખર્ચ કયા દરે વધે છે તે છે.